विष्णुना छठा अवतार एवा श्री परशुराम जी ने आज जन्म जयंती उजवाई रही है आखा विश्वनी अंदर त्यारे गुजरात नी अंदर खास करीने ज्यादा गुरुदेव अने संतो महत्वनी भूमि छे आगळ आ घटना बनी है खूब ज दुखदीय छे। सर्व समाज एकत्रित थई अने ज्यारे भगवान परशुराम नी आ शोभायात्रानुं भव्य आयोजन करता है भव्य स्वागत करता है त्यारे समाजना अमुक असामाजिक तत्वो આવી શાંતિ દોડવાનો પ્રયત્ન ચૂંટણીને અનુલક્ષીને કરતું તો અમારી સમાજને એક અપીલ છે કે આવા તત્વોથી દૂર રહેવું જોઈએ। ઇલેક્શન ઇલેક્શનની જગ્યાએ છે પણ સર્વ ધર્મ સર્વ સમાજના લોકોએ એક થઈ અને આવી વસ્તુઓને પકડી નાખવી જોઈએ। આવા તત્વોને શું સજા કરવામાં આવી આપણી માંગણી છે। આવા તત્વોને સામાજિક બહિષ્કાર પહેલાં તો થવો જોઈએ અને રાજકીય પીઠબળ જે આ લોકોને આપવામાં આવતું હોય છે એ રાજકીય પીઠબળવાળી પાર્ટીઓનામાંથી સંદેશો આપવો જોઈએ કે આવી પાર્ટીઓ ગુજરાતની અંદર ક્યારેય ચાલશે નહીં, ચાલી નથી અને ચાલવાની નથી। જે વેજલપુરમાં આવતી આજ સવારે થયું એના લીધે અમારા ઘણા કાર્યકર્તાઓને બધાને રોષ છે, તેના બદલે અમે સરકારને એટલી માંગ કરીએ છીએ કે એમને શક્તિ સખ્ત કાર્યવાહી કરે, નહીં કરવામાં આવે તો અમે ઉચ્ચ પગલાં લેવામાં આવશે અમારા। આજરોજ જે કૃત્ય અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે એની હિન્દુ ધર્મ સખ્તમાં સખ્ત એ વસ્તુને વખોડી કાઢે છે અને સરકાર દ્વારા એ વસ્તુને વિનંતી કરવામાં આવે છે કે આવું કૃત્ય આવનારા સમયમાં બીજી વખત ક્યારેય ના થાય, કારણ કે હિન્દુ જ્યાં સુધી સાંજ છે ત્યાં સુધી સાંજ છે, નહીં તો આગળ જઈને એ વસ્તુનું જે બી પરિણામ આવશે એની જવાબદારી જે તે વ્યક્તિની કે જે તે સરકારની રહેશે। જેણે પણ આજે સવારે જે આ કૃત્ય કર્યું છે તેને હિન્દુ સમાજ ટોટલ આ કૃત્યને સહન કરી નહીં લે અને જો સરકાર આની સામે સખત પગલાં નહીં લે તો તેની વિરુદ્ધમાં અમે લોકો ધારણા કરીશું। હું એક યુવાન તરીકે કહેવા માગીશ કે જેને બી પરશુરામ ભગવાનની મૂર્તિ તોડી છે તેની પર સખત પગલાં લેવામાં આવે, તેને સજા કડક થાય। જેને ભગવાનની મૂર્તિ તોડી એને સખત સજા આપવામાં આવે એવી માંગ છે। જેને પણ મૂર્તિ તોડી છે એને સખતમાં સખત સજા આપવામાં આવશે, એને માફ કરાય ખરા, એને માફ ના થાય। શું કહેશો સરકારને, શું કરવું જોઈએ આવા લોકોને? સખત સજા આપવી જોઈએ। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામનો આજે જન્મદિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા અલગ રીતે અનોખી શોભાયાત્રા પણ કાઢવામાં આવી છે। જો કે વહેલી સવારે અથવા તો મોડી રાત્રે કેટલાક અસામાયિક તત્વોએ મલાવ તળાવ જીવરાજ પાર્ક પાસે મૂર્તિ ખંડિત કરી અને હિન્દુ સમાજની લાગણીને દુભાવવાનો જે પ્રયાસ કર્યો અને સાથે સાથે ગુજરાતનું વાતાવરણ જે ડોળવાનો જે પ્રયાસ કર્યો છે તે નિંદનીય છે। ગુજરાત બ્રહ્મ સમાજના લોકો એને વખોડી કાઢે છે અને આવા કોઈપણ તત્વો કોઈપણ કોમના હોય ત્યારે પણ સાખી નહીં લે એવું કહી રહ્યા છે ત્યારે આપણા અહીંના સ્થાનિક અગ્રણીઓ છે તેઓ જ આપણે પૂછીશું। શું કહેશો આ વહેલી સવારે એવી ઘટના ઘટી કે જેના કારણે હિન્દુ સમાજ સહિત સમગ્ર બ્રહ્મ સમાજને પણ દુઃખની લાગણી થઈ? બ્રહ્મ સમાજ દાદા ટોટલ હિન્દુ સમાજને ઉપર એક લાગણીને દુભાવવાની આ કોશિશ થઈ રહી છે અને આ બધું અહીંયા આપણા હિન્દુસ્તાનની અંદર જ આપણે હિન્દુ ઉપર આવા અત્યાચારો થાય એ આપણે સાખી ના શકીએ હિન્દુ સમાજ આમ તો સંવેદનશીલ અને સહનશીલતા હોય છે પરંતુ ક્યારેક પણ મર્યાદા પણ હોય છે કે સમાજ એક થાય અને આવા તત્વોને સબક શીખવાડે। સવારમાં જે વહેલી ઘટના બની એ એકદમ નિંદનીય છે અને એને વખોડી કાઢવા જેવી છે। આ ઘટનામાં આ હિન્દુ નહીં, આજે ભગવાન પરશુરામની અને અમે ભગવાન પરશુરામના અવતાર છે, હિન્દુ તો ઠીક છે પણ અમે ભગવાન પરશુરામના અવતાર તરીકે અમે પોતે જવાબ આપવા સક્ષમ છે અને આ ઘટનાનો અમે જવાબ આપીશું, ચોક્કસ જવાબ આપીશું। શું કહેશો વડીલ, આવી ઘટનાઓ હંમેશા ગુજરાતની શાંતિને ડોળવા માટેના એક પ્રયાસ પણ હોય છે? ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામના જન્મદિવસની સૌને શુભેચ્છાઓ પાઠવું છું, સાથે સાથે સવારે જે ઘટના બની એ વખોડવા લાયક છે ત્યાંથી વાત પૂરી થતી નથી, પણ એકત્રિત થતી બ્રહ્મશક્તિને વિભાજિત કરવાનો જે પ્રયત્ન થયો છે, બ્રાહ્મણ હંમેશા સૌને સાથે રાખીને ચાલવાવાળી માનસિકતાવાળો સમાજ છે, સૌનો સાથ સૌનો વિકાસનું આજે જે વર્ણન થઈ રહ્યું છે એ વર્ણનની મૂળ ભાવના અમારા ઋષિ મુનિઓએ આપેલી હતી, સર્વત્ર સુખિન સંતુ સર્વે સંતુ નિરામયા, એટલે બ્રાહ્મણ એકત્રિત થઈને સંગઠિત થઈને જે અત્યારે સનાતન હિન્દુ ધર્મના પ્રચારમાં પ્રવૃત્ત થયો છે, આજે બ્રહ્મશક્તિનું જે પ્રદર્શન થઈ રહ્યું છે એનાથી વિચલિત થઈને જે લોકોએ આ કર્યું છે તેને બહુ સખત ભાષામાં વખોડી કાઢીએ છીએ અને શાંતિપ્રિય ગુજરાતની જનતાની અંદર આવી જો પ્રવૃત્તિઓ થશે તો સાખી લેવાશે નહીં, ચોક્કસ સાખી લેવાશે નહીં। શું કહેશો આ જે ઘટના ઘટી છે હિન્દુ સમાજની લાગણી ચોક્કસ દુભાઈ?
हिंदू समाजनी मोटा पाये लागणी दुभाई छे। आवा असामाजिक तत्वों ने कायदे तात्कालिक रीते सरकारे एमने ताबामां लेवा जोईए। कोई भी समाज कोई भी असामाजिक तत्वों होय एमने आ रीतनी प्रवृत्तिओ करवा माटे क्यारे साखी ना लेवाय। सरकारे एमनी उपर तात्कालिक पगला लेशे एवो विश्वास व्यक्त करिए। गुजरात आम तो संतो महंतो ऋषिओ मुनिओ देव देवीओ जती सती ओलिया पीर फकीरोनी आ भूमि छे। एमां सौथी विशेष पूजाय छे भूदेवो, अने भूदेवोनी ज आ भूमि पर ज्यारे आजे सौथी मोटा एवा कही शकाय एवा छठ्ठा भगवान विष्णुना अवतारना दिवसे ज ज्यारे आवी प्रवृत्ति जे भांगफोड़नी करवामां आवी अने जे ब्रह्म समाजनी लागणी जे दुभावानो जे प्रयास थयो छे एने कई रीते જોઈ રહ્યા છો? अगेन मैं जे रीते आपने कहूँ के भगवान परशुराम की आ मूर्ति खंडित जे थई छे ये खूब खूब दुखदनीय बनाव है। जे भी असामाजिक तत्वों आ कृत्य कर्युं छे ए समाजनी वच्चे वैमनुष्य उभू करवानो आ प्रयत्न कर्यो छे। शांतिनुं आ वातावरण जे वर्षो वर्षथी भारतीय जनता पार्टीनी सरकार दरमियान चाली रह्युं छे एने ढोळवानो प्रयत्न कर्यो छे। आ क्यारेय ना साखी लेवाय आनो जवाब सरकार अने समाज बेव मळीने चोक्कस आपशे एवी मारी लागणी छे, एवुं मारुं मानवुं छे। શું કહેશો ફરી એકવાર વડીલ તમને પૂછી કે આવનારા સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક વૈમનસ્ય ફેલાવવા માટે અથવા તો અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો શું આ પ્રયાસ નથી? જાતિવાદી સમીકરણથી ઘેરાયેલું ગુજરાતનું રાજકારણ આવી બધી પ્રવૃત્તિઓથી પહેલેથી સંકળાયેલું જ છે, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે આ બધા આ બધી ઘટનાઓ વિશેષ બનતી હોય છે। એટલે મારું તો આજના દિવસે કોઈ ક્રિટિક કરવું એના કરતાં બહુ સાચી વસ્તુ એ છે કે ભગવાન પરશુરામને યાદ કરી અને ભગવાન પરશુરામને પ્રાર્થના કરીએ કે આવી બધી ઘટનાઓ રોકે અને સમાજ એક થઈને રહે એવો આજના દિવસે આપણે સંકલ્પ કરીએ। ચોક્કસ આજના દિવસે એવો સંકલ્પ કરીએ। ભગવાન પરશુરામ કે જે ફરસી દ્વારા સમગ્ર વિશ્વને ક્ષત્રિય સમાજ હતી અને ભૂદેવો હતી કે જે રક્ષણની ખાતરી આપી હતી અને તેમના દ્વારા જે સંદેશો ફેલાવવામાં આવ્યો હતો તેની ઉજવણી લઈને આજે સમગ્ર દેશ જ્યારે ઉજવણી કરી રહ્યો છે ત્યારે કેટલાક અસામાયિક તત્વો દ્વારા જે પ્રકારે ભાંગફોડ પ્રવૃત્તિ કરી અને વૈમનસ્ય ઉભો કરવાનો જે પ્રયાસ કર્યો છે એને દોડવાનો એને આ લોકો વખડી રહ્યા છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે હર્ષદ પટેલ, પંચાયત ટીવી, અમદાવાદ। આપણું અમદાવાદ, હરિયાળું અમદાવાદ। ગામ આખું ભેગું થઈને નક્કી કરે કે આઝાદીના 75 વર્ષ છે, આપણે એક જગ્યા ગામમાં શોધી કાઢીએ અને ત્યાં 75 ઝાડ વાવીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વૈશ્વિક જલવાયુ પરિવર્તનના નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે વડવન બનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 21 માર્ચના રોજ ગાંધીનગરથી વડવન બનાવવાનો શુભારંભ કરેલ તથા વિકાસ પથના માર્ગદર્શક ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અંતર્ગત તારીખ 14 એપ્રિલ 2022ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટ ડિવાઇન રોડ સાયન્સ સિટી સોલા ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રિય 75 વડ વૃક્ષનું રોપણ કરી વડવન બનાવવાનો શુભારંભ માનનીય મેયર શ્રી કિરીટભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યો, જેમાં ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, શાસક પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત, કમિટીના ચેરમેન શ્રી અને ડેપ્યુટી ચેરમેન શ્રી, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સહરાજી, સંગઠનના હોદ્દેદારોએ વડરૂપી પ્રકૃતિ જતનના કાર્યમાં સહભાગી બન્યા। હરિયાળીમાં વૃદ્ધિ, પ્રકૃતિનું જતન કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન।